મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. તો મિત્રો, આપણે અગાઉ ચોથું ચેપ્ટર ત્રિઘાત સમીકરણ, પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી, છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ, સાતમું ચેપ્ટર યામભૂમિતિ, અગિયારમું ચેપ્ટર રચના અને છઠ્ઠા ચેપ્ટરનું જે પ્રમેય છે, પાયથાગોરસનું પ્રમેય અને પાયથાગોરસનું પ્રતીક પ્રમેય, આના આપણે વિડીયો બનાવેલા છે, જે મારી ચેનલ છે, યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા, એના પરથી તમને આ બધા ચેપ્ટર મળી જાય. એટલે કે આપણે ચોથું, પાંચમું, સાતમું, છઠ્ઠું, સાતમું, અગિયારમું આટલા ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. આજે આપણે અહીંયા ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, વર્તુળ ચેપ્ટર છે એ 6 માર્કમાં પૂછાય છે. કેટલા માર્કની અંદર? 6 માર્ક. 6 માર્કનું આપણે વિભાજન કરીએ તો એક એક માર્કનો MCQ એટલે કે ટૂંકો પ્રશ્ન, એક માર્કનો તમને ટૂંકો પ્રશ્ન પૂછે, એક વાક્યમાં જવાબ હોય અથવા ખાલી જગ્યા પ્રકારનો, અથવા તમને નાનો એવો ગણતરીનો દાખલો આપ્યો, હવે એક માર્કની અંદર તમને એક ટૂંકો પ્રશ્ન પૂછશે. બીજું, બે માર્કનો એક દાખલો હોય છે, ગણતરીનો દાખલો છે એ તમને બે માર્કનો એક દાખલો, અને એક 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. હવે 3 માર્કનો પ્રશ્ન છે ને, એની અંદર મોટે ભાગે વર્તુળના પ્રમેય હોય છે, વર્તુળનો પ્રમેય હોય છે અથવા નાનો એવો સાબિતીનો દાખલો હોય છે, પણ 99% 3 માર્કની અંદર તમને વર્તુળનું પ્રમેય પૂછાય છે. તો ફરીથી બોલી જાઉં, એક માર્કનો એક MCQ, બે માર્કનો એક ગણતરીનો દાખલો અને 3 માર્કનો એક પ્રમેય, 99% પ્રમેય હોય છે 3 માર્કની અંદર. તો આ હતું આપણે વર્તુળની બ્લુ પ્રિન્ટ, 6 માર્કમાં શું શું પૂછાઈ શકે છે તમને. તો હવે આપણે શરૂઆત કરીએ વર્તુળ છે એની પ્રસ્તાવના. અહીંયા પ્રસ્તાવનાની અંદર મેં વર્તુળની વ્યાખ્યા લખી છે. સમતલના કોઈ એક ચોક્કસ બિંદુ, સમતલનું કોઈ એક ચોક્કસ બિંદુ જેને આપણે કહીએ છીએ કેન્દ્ર, જે આપણે પરિકર લઈને વર્તુળ દોરીએ એટલે વચ્ચે જે પરિકરની અણી હોય છે એને આપણે કેન્દ્ર કહીએ છીએ, અને ફરતી પેન્સિલથી જે રાઉન્ડ કરીએ છીએ એ અચળ ત્રિજ્યા હોય છે. તો સમતલના કોઈ એક ચોક્કસ બિંદુ, સમતલનું કોઈ એક ચોક્કસ બિંદુ એટલે કહ્યું કેન્દ્રથી અચળ અંતરે આવેલા બિંદુઓનો સમૂહ. આ સમતલનું એક અચળ બિંદુ છે અને અચળ સમતલનું કોઈ એક બિંદુ છે, આ સમતલનું એક બિંદુ છે, એનાથી અચળ અંતરે આવેલા બિંદુનો સમૂહ એને વર્તુળ કહેવાય. તો ફરીથી વ્યાખ્યા સમજીએ, સમતલના એક ચોક્કસ બિંદુ, ચોક્કસ બિંદુ એટલે કેન્દ્રથી અચળ અંતરે, અચળ અંતરે એટલે આપણે કહીએ છીએ ત્રિજ્યા, આવેલા બિંદુનો સમૂહ, આ બધા બિંદુઓનો સમૂહ એટલે એને ભેગા કરીએ એટલે શું બને? વર્તુળ. એટલે સમતલના કોઈ ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓનો સમૂહ, અચળ અંતરે આવેલા બિંદુને ભેગા કરીએ જે બને છે એને આપણે વર્તુળ કહીએ છીએ. બીજી છે વર્તુળનો સ્પર્શક. વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય છે. વર્તુળને ફક્ત એક જ બિંદુમાં જે રેખા છેદતી હોય એને આપણે વર્તુળનો સ્પર્શક કહીએ. માની લો કે અહીં એક બિંદુ છે, આ વર્તુળ પરનું બિંદુ છે, એ બિંદુ છે એમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ. આ રેખા દોરી, તો વર્તુળ પર એક બિંદુ છે, એ બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ, એ રેખાને કે વર્તુળનો સ્પર્શક આપણે લખ્યું છે. વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. આ રેખા છે એ વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે છે, માટે આ બિંદુને વર્તુળનું સ્પર્શ બિંદુ કહેવાય છે, અને આ રેખા છે એને સ્પર્શક રેખા કહેવાય છે. ફરીથી વ્યાખ્યા બોલીએ, વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. આ રેખા છે વર્તુળને એક બિંદુમાં છેદે છે એટલે આ રેખાને કહેવાય સ્પર્શક, અને આ બિંદુ છે ને સ્પર્શ બિંદુ કહેવાય છે. હવે આગળ જોઈએ તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. તમે મિત્રો આની ઉપર તમે સ્પર્શક દોરો તો અસંખ્ય બિંદુથી, કારણ કે એક બિંદુથી એક સ્પર્શક દોરાય તો વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા છે. આપણે અહીંયા આપણે વ્યાખ્યામાં જોયું કે અચળ અંતરે આવેલા બિંદુનો સમૂહ જેને આપણે ત્રિજ્યા કહીએ તો આ બધા બિંદુને ભેગા કરીએ એટલે વર્તુળ બને.
तो एक बिंदु हो तो एक स्पर्शक दौराय, बीजो बिंदु बीजो, तो वर्तुळ पर असंख्य बिंदु है एटले आपणे केटला स्पर्शक दौरी शकीए, असंख्य स्पर्शक दौरी शकीए। तो अहीं लख्युं छे वर्तुळने असंख्य स्पर्शक होय छे, स्पर्शक स्पर्शक वर्तुळने एक अने मात्र एक ज बिंदुमां छेदे छे। तो मित्रों अहीं आपणे जोयुं आ स्पर्शक रेखा दौरी केटला बिंदुमां छेदे छे, एक बिंदुमां। तो स्पर्शक वर्तुळने एक अने मात्र एक ज बिंदुमां छेदे छे। वर्तुळने बे बिंदुमां छेदती रेखाने छेदिका कहेवाय। अहींथी तमे आम आडी लाइनिंग दोरो आमां, तो वर्तुळना बे भाग करे, एक अहींया अने एक अहींया, आ रीतनी आ वर्તુળ છે, આ આને વર્તુળની છેદિકા કહેવાય। વર્તુળમાંથી પસાર થતી રેખા વર્તુળને એક અને બે બિંદુમાં છેદે, તો આ રેખાને વર્તુળની છેદિકા કહેવાય। વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય છે। તો અહીંયા વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય છે। વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય છે। આ છેદિકા હે એને સમાંતર હોય એવા કેટલા સ્પર્શક દોરી શકાય? બે, એક અહીંયા આ રીતનો, આ રીતના કેટલા સ્પર્શક દોરી શકાય? બે। તો વર્તુળની છેદિકા હોય એને તમારે સમાંતર સ્પર્શક દોરવો હોય તો વધુમાં વધુ કેટલા દોરી શકો? બે। વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય। આ જે બિંદુ છે અહીંયા સ્પર્શક રેખા દોરવાથી વર્તુળને જે બિંદુ સ્પર્શે એને સ્પર્શ બિંદુ કહેવાય। ફરીથી એકવાર મુદ્દા જોઈ લઈએ। વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે, સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહે છે, વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય છે, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે। આ મિત્રો તો આપણા વર્તુળના કેટલાક મુદ્દાઓ। હવે સ્વાધ્યાય અહીં આપણે 10.1 જોઈએ, સ્વાધ્યાય 10.1। તો 10.1ની અંદર મિત્રો પહેલો અને બીજો દાખલો છે જે હું પ્રસ્તાવના બોલ્યો છું એની અંદર એનો જવાબ રહેલો છે। પહેલો પ્રશ્ન છે વર્તુળને કેટલા સ્પર્શક હોય છે, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો આપણી પાસે જવાબ અહીંયા જ છે, વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે। તો પહેલા દાખલાનો જવાબ થઈ ગયો, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે। બીજો દાખલો છે એ ખાલી જગ્યા પૂરો છે, બીજો દાખલો છે ખાલી જગ્યા પૂરવાની છે। તો મિત્રો અહીંયા મેં ખાલી જગ્યા લખેલી છે 1, 2, 3 અને 4। ફરીથી આપણે બોલી જઈએ, વર્તુળને સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે, તો એનો જવાબ આવશે એક અને માત્ર એક। બીજો પ્રશ્ન થયા, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે, તો ખાલી જગ્યામાં આવશે છેદિકા। વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સ્પર્શક હોય છે, તો જવાબ આવશે બે। વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા બિંદુ કહે છે, તો એમાં આવશે જવાબ સ્પર્શ બિંદુ। તો અહીં આપણી પાસે પ્રશ્ન હતો ખાલી જગ્યા પૂરો, એમાં મેં પૂરી છે, અંડરલાઇન કરી લાલ કલરની, એ જ ખાલી જગ્યાનો જવાબ છે। અહીંયા ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે એક અને માત્ર એક, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે છેદિકા, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે બે, અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે સ્પર્શ બિંદુ। તો આ હતા મિત્રો દાખલો પહેલો અને દાખલો બીજો, એના જવાબ છે આપણે જે પ્રસ્તાવના છે એની અંદર રહેલા હતા, એટલે મેં દાખલાના જવાબ લખ્યા નથી પણ અહીંયાથી તમને જવાબ કહી દીધા। પહેલા દાખલાનો જવાબ છે અસંખ્ય સ્પર્શક, પછી ખાલી જગ્યા પૂરો, એમાં પહેલી ખાલી જગ્યા, બીજી, ત્રીજી અને ચોથી, આ ચારે ચાર ખાલી જગ્યા અહીંયા મેં લખી છે। ત્યાર પછી મિત્રો આપણે ત્રીજો દાખલો આપ્યો છે, તો ત્રીજા દાખલાની વાત કરીએ તો અહીંયા મેં રકમ લખી છે 5 સેમી ત્રિજ્યાવાળા, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ, વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ એક જ સ્પર્શક પી ક્યુ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને, કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુએ છેદે છે, ઓ ક્યુ બરાબર 12 સેમી, તો પી ક્યુની લંબાઈ શોધો। તો અહીંયા મિત્રો તમારે જે રકમ આપી છે એની અંદર 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ, ત્રિજ્યા કેટલી આપી છે? 5 સેમી,
પાંચ સેમી ત્રિજ્યા આપી છે. પાંચ સેમી ત્રિજ્યાવાળા બિંદુનો વર્તુળના કોઈ બિંદુ આગળ દોરેલ છે. ફરીથી બોલું, પાંચ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ સ્પર્શક એક સ્પર્શક પી ક્યુ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુએ છેદે છે. અહીંયા ઓ ક્યુ બરાબર 12 સેમી અને પી ક્યુની લંબાઈ આપણે મેળવવાની છે. આ રીતની આપણે રકમ આપી છે. તો અહીંયા આપણે પાંચ સેમી ત્રિજ્યા દોરીએ. તો આ સ્પર્શક રેખા મેં દોરી છે, આ વર્તુળનું કેન્દ્ર છે, આ સ્પર્શક રેખા અહીં સ્પર્શ બિંદુ આપ્યું છે. તો અહીંયા સૌ પ્રથમ આપણે પાંચ સેમી ત્રિજ્યા દોરીએ. આ વર્તુળનું કેન્દ્ર ઓ, અહીંયા બિંદુ પી. હવે વર્તુળનું કેન્દ્ર ઓ અને વર્તુળ પરનું બિંદુ પી એની વચ્ચેની જે જગ્યા છે એને કહેવાય ત્રિજ્યા. આ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ એની વચ્ચે આ રહેલી જગ્યા એને કહે વર્તુળની ત્રિજ્યા. તો અહીંયા વર્તુળની ત્રિજ્યા શું થઈ? ઓપી. વર્તુળની ત્રિજ્યા ઓપી થઈ છે. ત્યાર પછી આપણે આને હવે કેન્દ્ર ઓમાંથી રેખા દોરવાની છે, જે સ્પર્શ રેખાને ક્યુ બિંદુમાં છેદશે. અહીંયા આપણે રેખા દોરીને કે આ રીતની તો અહીંયા આપણી પાસે ઓપી છે એ ત્રિજ્યા થઈ. અહીંથી આ લંબાયું અહીંયા બિંદુ ક્યુ આપ્યું છે. હવે આપણે જે માપ આપ્યા છે લખીએ, ઓપી એટલે કે ત્રિજ્યા આપી છે 5 સેમી, બરાબર છે. ઓ ક્યુ આપ્યા છે 12 સેમી, આ 12 સેમી. પી ક્યુની લંબાઈ આપણે શોધવાની છે, આ લંબાઈ આપણે મેળવવાની છે. તો અહીંયા આપણે આકૃતિનું થોડુંક વર્ણન કરવાનું છે. તો કે અહીં વર્તુળનું કેન્દ્ર ઓ છે. ત્યાર પછી લખવાનું છે વર્તુળની ત્રિજ્યા ઓપી બરાબર 5 સેમી, બરાબર ઓપી. હવે આપણે પી બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક દોરે છે. બિંદુ પીમાંથી વર્તુળનો સ્પર્શક અથવા સ્પર્શક રેખા પી ક્યુ દોરેલ છે, માટે ઓપી લંબ પી ક્યુ થાય. આ સ્પર્શક રેખા છે અહીંયા આપણે 90નો ખૂણો બનાવશે, આ લંબ થાય. સ્પર્શક રેખા અને ત્રિજ્યાને જોડીએ તો અહીંયા લંબ બનશે, માટે આ ત્રિકોણ બન્યો એ કેવો ત્રિકોણ થાય? કાટકોણ ત્રિકોણ થાય. માટે ઓ ત્રિકોણ ઓ પી ક્યુ કાટકોણ ત્રિકોણ થાય. કાટકોણ ત્રિકોણ થાય તો ખૂણો પી છે એ 90નો થાય, ખૂણો પી બરાબર 90 અંશ, અને ઓ ક્યુ છે એ કર્ણ થાય. માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ, કર્ણ કોણ થાય? ઓ ક્યુ, એટલે ઓ ક્યુનો વર્ગ. કર્ણ આપણી પાસે કાટખૂણાની સામેની બાજુ કર્ણ, અહીંયા કાટખૂણો છે સામેની બાજુ કર્ણ થાય, કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ થાય. તો અહીંયા કાટખૂણો અહીંયા છે તો સામેની બાજુ છે ઓ ક્યુ એટલે કે કર્ણનો વર્ગ, બાકીની બાજુ એટલે ઓ પી નો વર્ગ વત્તા બીજી બાજુ પી ક્યુ નો વર્ગ. હવે આપણી પાસે ઓ ક્યુ છે 12, અહીંયા આવશે 12 નો વર્ગ.
ओपी अपनी पास पांच पांच नो वर्ग वत्ता पी क्यू नो वर्ग माटे बार नो वर्ग 144 पांच नो वर्ग 25 वत्ता पी क्यू नो वर्ग और 25 छे एने आपणे आबज लईए एटले माइनस थाय 144 माइनस 25 बराबर पी क्यू नो वर्ग माटे माटे पी क्यू नो वर्ग बराबर 144 माथी आपणे 25 काढवाना थाय तो 144 माथी 25 छे एटले अहींया 10 ને 14 14 માંથી 5 છે એટલે 9 3 માંથી 2 છે એટલે 1 અને 1 119 વચ્ચે અહીંયા 119 144 માઈનસ 25 25 આ બાજુ હતી અને આ બાજુ લીધેલ ઓછા થયા 144 માંથી 25 ગયા એટલે 119 માટે વર્ગ કાઢીએ એટલે વર્ગમૂળ થાય પી ક્યુ બરાબર વર્ગમૂળની અંદર 119 તો અહીંયા આપણને પી ક્યુ પૂછ્યા હતા બરાબર છે પી ક્યુની લંબાઈ કેટલી થાય તો કે વર્ગમૂળની અંદર 119 થાય તો આ રીતના મિત્રો સહેલો દાખલો હતો તમારે કેન્દ્ર અને સ્પર્શક દોર લેવાનો સ્પર્શક રેખાને ત્રિજ્યા બેને જોડીએ એટલે અહીંયા લંબ બને એટલે આ કાટકોણ ત્રિકોણ થયો એટલે પાયથાગોરસનો આપણે પ્રમેયનો ઉપયોગ કર્યો અને એમાં કિંમત મૂકીને સાદુરૂપ દીધું.